હેલો સ્ટુડન્ટ હાવ આર યુ માય સેલ્ફ સંદીપ હજુડિયા તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી યાદીની રીત અને ગુણધર્મની રીતની આ લેક્ચરમાં આપણે ગણના બે ત્રણ પ્રકાર વિશે વાત કરીશું જેમાંનો પહેલો પ્રકાર જોઈએ સિમ્પલ પ્રકાર છે નામ પરથી જ તમને ખ્યાલ આવી જશે વ્યાખ્યાઓ તો પહેલો પ્રકાર જોઈએ પહેલો પ્રકાર છે ખાલી ગણ ઇમટી સેટ ઇમટી સેટ વ્યાખ્યા શું થશે નામ પરથી જ બનાવી દઈએ આપણે કે જે ગણમાં જે ગણમાં એક પણ સભ્ય ન હોય એક પણ સભ્ય ન હોય સભ્ય ના હોય તેવા ગણને તેવા ગણને ખાલી ગણ કહે છે તેવા ગણને ખાલી ગણ કહે છે ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે એક્સ કે જ્યાં એક્સ એ બે નાની બે થી નાની અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે ચલો હવે બેથી નાની અવિભાજ્ય સંખ્યા તમને એમ થશે એક પણ મેં પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી કે એ કે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી માટે આમાં એક પણ સભ્ય નહીં આવે બેથી નાની અવિભાજ્ય સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા હોય તેવી એક પણ સંખ્યા આવશે નહીં માટે આમાં જે જવાબ આવશે તે ખાલી ગણ જવાબ આવે ખાલી ગણ અત્યારે મેં આ રીતે શબ્દમાં લખ્યું છે પણ એનો સંકેત એનો જે સંકેત છે એ આ રીતે છે ફાય વડે દર્શાવવામાં આવે અથવા આ રીતે ખાલી કાઉસ વડે દર્શાવવામાં પછી જો તમે આ બંને ભેગા લખો તો આને ખાલી ગણ ન કહેવાય આ ગણમાં એક સભ્ય થઈ ગયો અને એકાકી ગણ કહેવાય જે નેક્સ્ટ પ્રકાર છે નેક્સ્ટ ટાઈપ છે એકાકી ગણ એકાકી ગણ સિંગલ ટોન સેટ સિંગલ ટોન સેટ અને નલ સેટ પણ કહેવામાં આવે ઇમટી સેટ ને તો આનો પણ નામ પરથી જ વ્યાખ્યા લખીએ જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય અથવા તો ઘટક હોય એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ કહે છે તેવા ગણને એકાકી ગણ કહે છે ઉદાહરણ એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે બોલો યુગ્મ અવિભાજ્ય સંખ્યા કેટલી યુગ્મ અને અવિભાજ્ય હોય એવી એક જ સંખ્યા છે માત્ર ટુ તો આમાં જે ઘટક આવશે એ આ રીતે ગણમાં બે આવશે માટે ગણમાં એક જ ઘટક આવ્યો માટે આવા ગણને એકાકી ગણ સિંગલ ટોન સેટ કહેવામાં આવે છે અને હજી એક એક્ઝામ્પલ લખવું હોય તો આ પણ લખી શકાય કારણ કે આ ગણ પણ આપણે તમે દર્શાવ્યું હમણાં થોડીવાર પહેલાં ખાલી ગણની અંદર ખાલી ગણની અંદર ફાય મૂકી દીધો છે એટલે તે એકાકી ગણ થઈ જશે નેક્સ્ટ પ્રકાર જોઈએ આમાં તે નેક્સ્ટ ટાઈપ શાંત ગણ શાંત ગણ શાંત ગણ એટલે ફિક્સ શાંત ગણ એટલે ફિક્સ વ્યવસ્થિત લખીએ સોરી થોડુંક શાંત ગણ ફાઇનેટ સેટ ફાઈનેટ સેટ તો વ્યાખ્યા આ રીતે થશે જે ગણમાં સભ્યોની સંખ્યા સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય નિશ્ચિત હોય નિશ્ચિત એટલે ફિક્સ હોય લાખ બે લાખ ત્રણ લાખ તમે ગણી શકો ત્યાં સુધી નિશ્ચિત હોય તેવા ગણને શાંત શાંત ગણ ગણ કહે કહે છે છે ઉદાહરણ તરીકે એક્સ કે જ્યાં એક્સ એ સોથી નાની સોથી નાની અવિભાજ્ય સંખ્યા દર્શાવે છે એક્સ એ સોથી નાની અવિભાજ્ય સંખ્યા છે બોલો સોથી નાની અવિભાજ્ય સંખ્યાઓ લખો અને આપણે આ ગુણધર્મની રીતે છે યાદીની રીતે દર્શાવીએ કઈ કઈ આવશે ટુ થ્રી ફાઈવ સેવન અપ ટુ નાઇન્ટી સેવન સુધી અવિભાજ્ય છે અયુગમાં નથી માટે આ જે સભ્ય છે એ ફિક્સ થઈ ગયા કે બેથી અહીંયા સુધીના જ અને અવિભાજ્ય પાછા માટે આવા ગણને ગણ કહેવાય તમે એકથી દસ કરોડ લખો તો પણ ગણ કહેવાય વીસ કરોડ તમે ગણી શકો ત્યાં સુધી ગણ પણ ઇન્ફાઇનેટ સુધી જતો રહ્યા એટલે એવા ગણને ગણ કહેવામાં આવે છે તો નેક્સ્ટ અનંત ગણ ઇન્ફાઇનાઇટ સેટ જેને કહેવામાં આવે ઇન્ફાઇનેટ સેટ શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહેવાય અથવા આમ પણ લખી શકો જે ગણમાં સભ્યોની સંખ્યા સભ્યોની સંખ્યા નિશ્ચિત ના હોય નિશ્ચિત ન હોય તેવા ગણને અનંત ગણ કહે છે અનંતગણ કહે છે ઉદાહરણ તરીકે મોટી પ્રાકૃતિક સંખ્યા દર્શાવે પ્રાકૃતિક સંખ્યા છે તો દસ થી મોટી પ્રાકૃતિક સંખ્યા અગિયાર બાર તેર ચૌદ આ રીતે તમે આમ ગણી નહીં શકો અનંત સુધી જતું રહેશે ફિક્સ નહીં થાય સભ્ય એટલે આવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે પછીની વ્યાખ્યા એક છે લખવાની જરૂર નથી ખાલી સમજી લો કે સમાન ગણ સમાન ગણ કોને કહેવાય ઉદાહરણ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક ગણ અહીંયા આપેલો છે એક્સ કે જ્યાં એક્સ એ છનો અવયવ છે આગળને હું એ નામ આપી દઉં આગળને નામ આપી દઈ આપણે એ એ ગણમાં આપેલું છે એક્સ કે જ્યાં એક્સ એ છનો અવયવ છે અને બી ગણ આપેલો છે એક બે ત્રણ છ હવે જુઓ તો આ બંને ગણ સમાન છે કે નહીં સમાન એટલે સભ્ય સરખા કોપી ટુ કોપી હોવા જોઈએ અને સરખા દેખાવા જોઈએ તો છના અવયવ કોણ થાય એક બે ત્રણ છ જ થવાના છે માટે આ બંને ગણ સમાન છે માટે તમે એમ લખી શકો એ ઇક્વલ્સ ટુ બી બંને ગણ સમાન છે ઓકે તો આના પરનું આજે એક પોઈન્ટ બે કરીશું આપણે એમાં ગણના પ્રકાર ઓળખવાના છે આપણે બીજું કંઈ નથી કરવાનું કયો ગણ ખાલી ગણ છે કયો ગણ શાંત ગણ છે કયો ગણ એકાકી ગણ છે અનંત ગણ છે તો ઝડપથી શરૂઆત કરીએ એક પોઈન્ટ બે પહેલાં આટલું કોપી કરી લો ચલો એક પોઈન્ટ બેની અંદર શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એક જુએ ટેક્સ્ટબુક દરેક પાસે હશે તે પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે તો ચાર આપેલા છે એમાંથી ખાલી ગણ કયો છે એ આપણે દર્શાવવાનું છે ઓકે તો ચલો શરૂઆત કરીએ પહેલું આપેલું છે પ્રશ્ન નંબર એકની અંદર પહેલો પ્રશ્ન ખાલી ગણ છે કે નહીં આપણે હા કે ના ખાલી એટલો જવાબ આપવાનો છે પેલો છે બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ ચલો બે વડે વિભાજ્ય અને પાછી અયુગ્મ ચલો પેલા અયુગ્મ વિચારું ત્રણ પછી પાંચ સાત એક હવે વિચારો આ બધી સંખ્યા બે વડે વિભાજ્ય થાય નહીં થશે આમાંની એક પણ સંખ્યા બે વડે અયુગ્મ હોય અને બે વડે વિભાજ્ય હોય એવું બનશે જ નહીં તો આ જે ગણ આવશે આ ગણ આવશે ખાલી ગણ તમારે ખાલી એટલું લખી દેવાનું કે આ ખાલી ગણ દર્શાવે છે કારણ કે આવા એક પણ ઘટક આપને મળી શકે નહીં પ્રશ્ન બે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ ચલો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો એક સંખ્યા આવે કઈ સંખ્યા આવશે આના જવાબમાં આવશે ટુ કારણ કે ટુ એવી છે યુગ્મય છે અને કેવી છે અવિભાજ્ય પણ છે માટે આ જે વસ્તુ છે એ ખાલી ગણ નથી બીજી વસ્તુ ખાલી ગણ નથી બીજો સવાલ ત્રીજો એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે અને એમ આપેલું છે એક્સ એ પાંચથી નાનો અને સાતથી મોટું જો અને છે એટલે આ બંનેને બંનેમાં હોય ને એવું લેવાનું પ્રાકૃતિક અને બંનેમાં કોમન હોય એવું હવે પાંચથી નાનું સમજો પાંચથી નાનું એટલે અહીંયા પાંચ છે પાંચથી નાનું અને પ્રાકૃતિક એટલે આ બધી સંખ્યા આવે વન ટુ થ્રી આ બધી સંખ્યાઓ આવે આ સાઈડની બધી આવશે આમ બધી એટલે પોઈન્ટવાળી નહીં આવે માત્ર પ્રાકૃતિક જ આવશે અને પછી સાતથી મોટું સાતથી મોટું એટલે

ચાર પ્રશ્ન હતા વાય કે જ્યાં વાય એ બે ભિન્ન બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે સામાન્ય બિંદુ છે ચલો બે ભિન્ન સમાંતર રેખા દોરો બે ભિન્ન સમાંતર રેખા બે ભિન્ન સમાંતર રેખા ચલો એક આના બીજી આ છેદે છે સામાન્ય બિંદુ એટલે છેદે એમ થાય તો છેદતી નથી તો આ બેનું સામાન્ય બિંદુ મળશે નહીં તો સામાન્ય બિંદુ મળતું નથી એટલે ગણ થશે ખાલી ગણ જો એક બિંદુ મળે તો એક જવાબ આવે પણ આમાં તો મળતું જ નથી માટે આ ખાલી ગણ દર્શાવે છે ખાલી ગણ દર્શાવે છે તો પ્રશ્ન એક એ હતો ખાલી ગણના ઉદાહરણ છે પ્રશ્ન બેમાં નક્કી કરવાનું છે ઝડપથી જોતા જાય બુક સાથે રાખે દરેક કે કયા ગણ શાંત ગણ અને ક્યા ગણ અનંત ગણ છે ચલો હું હવે ક્વેશ્ચન નથી લખતો આપણે ખાલી શાંત અને અનંત આન્સર જ લખશું ક્વેશ્ચન હું બોલીશ ખરા પહેલો છે પહેલો પ્રશ્ન એમાં વર્ષના મહિનાઓનો ગણ વર્ષના મહિનાઓનો ગણ તો તમને ખબર છે કોણ આવે જાન્યુઆરી ફેબ્રુઆરી અપ ટુ ક્યાં સુધી આવે ડિસેમ્બર ઉધી આવે કે નહીં હવે આ ગણી શકાય કે ન ગણી શકાય તો આ ફિક્સ છે તો આનો જવાબ આવશે શાંત ગણ આ જે પહેલો છે એ કયો ગણ થશે શાંત ગણ પ્રશ્ન બે મા આ રીતે વન ટુ થ્રી કરીને આ રીતે આપી દીધું છે ડોટ 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 ગણો તો તમારાથી ગણાય તો નહીં ગણી શકો માટે આ જે ગણ છે તે કેવો ગણ થશે અનંત ગણ સભ્ય ન ગણી શકાય એટલે અનંત ગણ પ્રશ્ન ત્રણ એકથી સો સુધીના ધન પૂર્ણાંક આપેલા છે વન ટુ થ્રી અપ ટુ નાઇન્ટી નાઇન અને હંડ્રેડ ગણો તો ગણી શકાય ગણી શકાય તો આ ગણ કેવો થશે શાંત ગણ ગણી શકાય એટલે ચલો પછી

ચલો પછીનો પછીનો પ્રશ્ન નવ્વાણું કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ પછીનો પ્રશ્ન છે નવ્વાણું કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તો લખો ટુ થ્રી ફાઈવ સેવન નાઇન્ટી સેવન સભ્ય ફિક્સ થઈ ગયા માટે આ જે ગણ આવશે એ કેવો ગણ આવશે શાંત ગણ ચલો ત્રીજા પ્રશ્નમાં પણ તમારે એ જ નક્કી કરવાનું છે કે શાંત ગણ છે કે અનંત ગણ છે આ પ્રશ્ન બે હતો પ્રશ્ન ત્રણ પ્રશ્ન નંબર ત્રણ એથી જ શરૂઆત કરી દઈ પ્રશ્ન નંબર ક્વેશ્ચન નંબર ત્રણમાં એ જ નક્કી કરવાનું છે શાંત છે કે અનંત ગણ છે પહેલું છે એક શખ્સને સમાંતર રેખાનો ગણ જો આ તમારો આલેખ છે એક શખ્સે પોતે એક રેખા હોય આ વાયક્સ હવે એક શખ્સને સમાંતર રેખા દોરો કેટલી દોરી શકો તમે એક શખ્સને સમાંતર રેખા દોરો કેટલી દોરી શકો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગણી શકો એક શખ્સને સમાંતર રેખાઓ કેટલી થાય ગણી શકો ન ગણી શકી માટે પહેલાં પ્રશ્નનો આન્સર આવશે અનંતગણ અનંતગણ એક શખ્સને સમાંતર રેખાઓનો ગણ પ્રશ્ન નંબર બે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ બોલો શાંત કે અનંત અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ છવ્વી હોય ફિક્સ જ છે માટે બીજો જે ગણ છે એ શાંત ગણ છે બીજો જે ગણ છે તે શાંત ગણ છે ટેક્સ્ટબુક સાથે રાખજો તમારી ચલો ત્રીજો પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ પ્રશ્ન ત્રણ પાંચની ગુણિત સંખ્યા લખો કઈ કઈ થશે પાંચની ગુણિત સંખ્યાઓ પાંચની ગુણિત સંખ્યાઓ થશે પાંચ દસ પંદર વીસ ગણો નહીં ગણી શકો અનંત સુધી જશે માટે આનો જવાબ પણ આવશે અનંત અનંતગણનો જવાબ પણ આવશે અનંત ગણ પ્રશ્ન નંબર ચાર પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ એક રીતે તો અસંખ્ય કરોડો પ્રાણીઓ આવે પરંતુ એની સંખ્યા અમુક ફિક્સ કરી શકાય તમે ઈચ્છો તો તે ગણતરીમાં લઈ શકો એટલે આમ કરોડોનો આંકડો થશે પણ ગણી શકાય તેવો થશે માટે તે જે ગણ છે તે ગણને આપણે કેટેગરીમાં મૂકશું શાંત ગણની પછીનો પ્રશ્ન ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ તો ચલો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ તો ઉગમ બિંદુમાંથી પસાર કરો કેટલા વર્તુળ પસાર થાય આ રીતે કરો તો પસાર આમ ઉપર પણ થશે આમ આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આ બધા વર્તુળ કેટલા વર્તુળ પસાર કરી શકો અનંત વર્તુળ અનંત વર્તુળ આમાંથી પસાર થશે પ્રશ્ન નંબર ચાર નીચેના ગણ માટે નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં પ્રશ્ન નંબર ચારમાં બે ગણ આપેલા હશે નક્કી કરવાનું એ બરાબર બી છે કે નહીં પહેલાંમાં આપેલું છે પેલો ગણ એ આપેલો છે એ બી સીડી બી ગણ આપેલો છે ડીસી બી એ જુઓ તો આ બંને સેમ છે કે નહીં ગણમાં ક્રમનું મહત્વ નથી તમને કાલે જ વાત કરી હતી માટે આ બંને ગણ સેમ છે માટે એ બરાબર બી બીજો ગણ આપેલો છે બીજા પ્રશ્નમાં એ બરાબર આપેલું છે ફોર એટ ફોર એટ ટ્વેલ્વ સિક્સટીન ટ સિક્સટીન બી બરાબર આપેલું છે એટ ફોર સિક્સટીન એટીન જુઓ બધા ઘટક મેચ થાય છે નહીં આ ઘટક મેચ નથી થતો માટે અહીંયા આપણે શું લખી શકીએ આ બંને ગણ સમાન ગણ નથી ચલો ત્રીજું આપેલું છે આ રીતે એ ની અંદર આપેલું છે ટુ ફોર સિક્સ એટ ટેન બી ની અંદર આપેલું છે એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે યુગ્મ ધન પૂર્ણાંક છે પૂર્ણાંક છે અને એક્સ ઇઝ લેસો ઇક્વલ ટુ ટેન મેચ કરો બંને મેચ થાય છે કે નહીં ચલો એવા પૂર્ણાંકો લખો કે જે યુગ્મ હોય ધન હોય અને દસ અથવા દસ કરતાં નાના હોય તો કયા કયા પૂર્ણાંક આવશે બે ચાર છ આઠ અને દસ હવે જુઓ બંને મેચ થાય છે માટે એ બરાબર બી પ્રશ્ન નંબર ચાર ચોથામાં ચોથો પ્રશ્ન એ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ કે જ્યાં એક્સ એ દસનો નો ગુણિત છે દસનો નો ગુણિત છે ચલો બી આપેલો છે દસ પંદર વીસ પચીસ આ રીતે ચલો દસ ના ગુણિત લખાવો તો દસ વીસ ત્રીસ આ રીતે આવશે તો આ બે મેચ છે સેમ થાય છે કોપી ટુ કોપી થાય છે નથી થતા માટે આ બંને ઘટકો બંને ગણ ગણ સમાન છે નહીં કારણ કે પંદર એ દસ ના ગુણિતમાં આવશે નહીં પ્રશ્ન પાંચ નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં કારણ આપો બે પ્રશ્ન છે એક હું કરાવું છું એક તમે જાતે કરજો અને છઠ્ઠા પ્રશ્નમાં સમાન ગણ પસંદ કરવાના છે કયા કયા ગણો સમાન છે તો પાંચમાનો બીજો અને છઠ્ઠો તમે જાતે કરજો પાંચમાનો પહેલો પ્રશ્ન જુઓ પાંચમાના પહેલાં પ્રશ્નમાં એક ગણ આપેલો છે એ ગણ આપેલો છે પાંચમાના પહેલાંમાં એ ગણ આપેલો છે ટુ થ્રી અને બી ગણ આપેલો છે એક્સ કે જ્યાં એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ પ્લસ સિક્સ ઇક્વલ્સ ટુ ઝીરોનો ઉકેલ છે ચલો તો બી ગણના સભ્યો મેળવવાનો પ્રયત્ન કરીએ બી ગણના સભ્ય મેળવવા માટે આપણે શું કરશું આપણે આને સોલ્વ કરશું દીર્ઘાત સમીકરણ સોલ્વ કરતાં આવડે કે નહીં એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો તમે જો આના ડાયરેક્ટ બે આવી એવું લખી શકો એક્સ પ્લસ થ્રી ને એક્સ પ્લસ ટુ પણ આપણે થોડીક દસમાની રીત દર્શાવીએ દર્શાવતા એ રીતે આના બે ભાગ પાડો કે ગુણાકાર છ આવે તો આના બે ભાગ એ રીતે પડે થ્રી એક્સ અને ટુ એક્સ પ્લસ સિક્સ ઇક્વલ્સ ટુ ઝીરો ચલો એક્સ કોમન પ્રથમ બે પદમાંથી તો અહીંયા એક્સ પ્લસ થ્રી બીજા બે પદમાંથી બે કોમન તો અહીંયા એક્સ પ્લસ થ્રી આખામાંથી એક્સ પ્લસ થ્રી કોમન અહીંયા એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો તો એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો અને એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો તો એક્સ બરાબર અહીંયા આવશે માઇનસ ત્રણ અને એક્સ બરાબર અહીંયા આવશે માઇનસ બે તો બી ગણની અંદર બે ઘટકો આવશે માઇનસ ત્રણ અને માઇનસ બે જુઓ તો બંને સેમ દેખાય છે માટે આ બે ગણ સેમ નથી પાંચમાનો બીજો પ્રશ્ન એકદમ ઈઝી છે તમે ટ્રાય કરજો અને છઠ્ઠામાં અમુક ગણ આપેલા છે સમાન ગણની જોડ પસંદ કરવાની છે એ પ્રયત્ન કરજો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ ઓકે થેન્ક્સ